પાલનપુરમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. ભારે વરસાદના પગલે શાકભાજીના ભાવ ડબલ થતા લોકો ઉપર વધુ મોંઘવારીનો માર પડ્યો છે. ભારે વરસાદના કારણે લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે, જેના કારણે લીલા શાકભાજી મોંઘા થયા છે. શાકભાજીની આવક કરતા જ છૂટક બજારમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના કારણે લોકો પર વધુ મોંઘવારીનો માર પડ્યો છે. એક બાજુ બનાસકાંઠામાં કોરોના કેર યથાવત રહ્યો છે, તો બીજી તરફ ભારે વરસાદના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ભારે વરસાદના કારણે અન્ય જિલ્લા અને રાજ્યમાંથી આવતો શાકભાજીનો જથ્થો પણ અટકી ગયો છે. લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં જ છૂટક બજારમાં શાકભાજી મોંઘા થયા છે. પાલનપુર શાકભાજીના વેપારી પ્રશાંત ગોહિલે જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે શાકભાજીનો પાક ધોવાયો છે. એટલું જ નહીં કે શાકભાજીની આવક પણ ઘટી છે, જેના કારણે ભાવોમાં ધરખમ વધારો થયો છે. હાલમાં બટાકા, દૂધી, રીંગણ, કોથમીર, ફ્લાવર સહિતની શાકભાજીના ભાવ ડબલ થયા છે, જેથી ગૃહિણીનું બજેટ પણ ખોરવાયું છે. છેલ્લા ઘણા સમયથી એટલે કે 10-15 દિવસથી ગુજરાતની અંદર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. એ જ રીતે આપણા બનાસકાંઠાની અંદર પણ છેલ્લા 4-5 દિવસથી વરસાદ બહુ જ પ્રમાણમાં વરસી રહ્યો છે. એના કારણે ખેડૂત ખેતીની અંદર સમયસર દવાનો છંટકાવ કરી શકતા નથી, અને દવાનો છંટકાવ સમયસર ન કરી શકવાના કારણે જે ઉત્પાદન થવું જોઈએ એ ઉત્પાદન પણ એટલા પ્રમાણમાં થતું નથી. છેલ્લા 10-15 દિવસનું જે ઉત્પાદન આપણે શાકભાજીનું જોઈએ એના પ્રમાણમાં આજે ખેડૂતને કદાચ 5-10% જેટલું ઉત્પાદન પણ એ લોકો લઈ શકતા નથી, અને આના કારણે શાક માર્કેટની બજારોની અંદર દેશી માલની બહુ અછત વર્તાય છે, અને એ અછત વર્તાવાના કારણે આજે શાકભાજીના ભાવોની અંદર ઉછાળો જોવા મળી રહ્યો છે. આપ કદાચ બજારોની અંદર જોતા હશો તો આપને પણ દુકાનોની અંદર, લારીઓની અંદર જે પણ વેપારીઓ અત્યારે શાકભાજી વેચાણ કરે છે, એમની દુકાનોમાં અને લારીઓમાં પણ આપને દેશી માલની અછત દેખાતી હશે. એટલે આ બધા કારણોના કારણે અત્યારે બજારોની અંદર શાકભાજીના ભાવોની અંદર ઉછાળો જોવા મળી રહ્યો છે.